ખાસ વાત કરીએ તો તમને હું બતાવવા જઈ રહ્યો છું કે જે ભરૂચ જે લોકસભા સીટ છે એ હાલ ગુજરાતમાં એક હોટ સીટ તરીકે ગણવામાં આવે છે, કારણ કે જ્યાં આપ અને જે ભાજપ છે સામસામે ટકરાવ છે અને એડી ચોટીની જોર લગાવી અને તમામ બંધવ પક્ષો જે છે તે જીતના દાવા કરી રહ્યા છે. હાલ તમને બતાવવા જઈ રહ્યા છે કે જ્યાં આ કેજી પોલિટેકનિક કોલેજ છે, પોલિટેકનિક કોલેજ ખાતે આજ મતગણતરી 8 વાગ્યાના સમયે શરૂ કરવામાં આવશે. પહેલાં બેલેટ પેપર ગણવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ શરૂ કરવામાં આવશે. હાલ તો જે વાત કરીએ તો જે ભરૂચ જે લોકસભા છે જે 7 વિધાનસભામાં સૌથી હોટ ફેવરેટ જે છે એ ડીડિયાપરા વિધાનસભા છે અને જે ઝઘડિયા વિધાનસભા છે જે આદિવાસી પ્રભુત્વ ધરાવે છે. આ આદિવાસી પ્રભુત્વ ધરાવતી આ જે બેઠક છે જ્યાં આદિવાસી વર્સિસ આદિવાસીને જે જંગ જામ્યા છે, એક તરફ તો મનસુખ વસાવા છે જે 6 ટર્મથી જીતતા આવ્યા છે અને બીજી તરફ જે ધારાસભ્ય ડીડિયાપરાના છે કૈતર વસાવા તેની આપના ઉમેદવાર તરીકે છે. એટલે જે આ જે લોકસભાની જે 2024ની લોકસભાની સીટ એવું કે મહેસાણા લોકસભાની ચૂંટણીને લઈ હાલમાં જે મતગણતરી સેન્ટર હોય છે ત્યાં લોકોનો જે ઉત્સાહ હોય છે જોવા મળી રહ્યું છે. હાલમાં ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો હોય છે તે મત સેન્ટર ખાતે પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો છો ધીરે ધીરે જે પ્રવેશ હોય છે તે પ્રવેશ જે કાર્યકર્તાઓ હોય છે લઈ રહ્યા છે. તો બીજી બાજુ જે લોકો છે હજી પણ આવી રહ્યા છે, ત્યારે આપણા સાથે જે કોંગ્રેસના ઉમેદવારો હોય છે તે પણ તેમના સાથે પણ વાતચીત કરવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશું કે હાલમાં તેમને શું લાગી રહ્યું છે, કેવો ઉત્સાહ છે. ચોક્કસથી આપણે જે કોંગ્રેસના ઉમેદવાર છે રામજીભાઈ શું કહેશો, આજે મતગણતરી ટૂંક સમયમાં શરૂ થશે, કેટલો ઉત્સાહ છે, કેટલો વિશ્વાસ? આ વખતે મહેસાણાના તમામ મતદારો મહેસાણા જનતાને એક મૂડ બનાવી દીધો છે અને રામજી ઠાકોરે ખૂબ મોટા આશીર્વાદ આપ્યા છે. જનતા મહેસાણા જનતા પરિવર્તન માગી રહી છે. છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનથી પ્રજા તાહેમામ થઈ ગઈ છે. જે ભારતીય જનતા પાર્ટી વાયદા કર્યા હતા એ વાયદામાં ફોકર નીવડ્યા છે. એટલે આ વખતે જનતાએ વિકાસની રાજનીતિ જે વિકાસ થવાનો થયો નથી ખરેખરમાં તો મહેસાણા મહેસાણામાં મહેસાણા એક